अस्सलामु अलैकुम विद्यार्थी मित्र, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 7 गणित विषय में परीक्षा लक्षी पुनरावर्तन करीशू। तमने खबर छे कि आपणी परीक्षा शुरू थई रही छे तारीख 20/9/2021 थी, बराबर। एमां गणित विषयनी परीक्षा छे तारीख 22/9/2021 ना रोज, अने एमां प्रकरण छे 1-4। एना पहेलाना तासमां आपणे प्रकरण नंबर 1-4 ना विकल्प, खाली जग्या, खरा खोटा जोई गया हता। हवे आपणे दाखला जोईशुं, तो चालो शुरुआत करीए। शुं कीधुं छे? आपेल संख्यारेखा पर कोई एक दिवसना जुदा जुदा स्थळोना तापमान डिग्री सेल्सियस वडे दर्शाववामां आवेल छे, बराबर। आ संख्यारेखा ऊपर जुदा जुदा स्थळोना तापमान डिग्री सेल्सियसमां दर्शावेला छे, तो आ संख्यारेखाने जुओ अने एना पर दर्शावेल स्थळोना तापमान लखो। अहीं संख्यारेखा पर दर्शावेल स्थळोना तापमान आपणे लखीशुं लाहौल स्पीति। चलो -5 संख्या रेखा ऊपर जेम डाबी बाजू जता जाइए तेम ऋण संख्या आती जाए छे, आपणने खबर छे, अने संख्या नानी थती जशे। एटले -5, -6, -7, -8 एटले लाहौल स्पीतिना आवशे -8 अंश सेल्सियस। पछी अहीं 0, पछी -1 अने -2 एटले श्रीनगरना आवशे -2 अंश सेल्सियस। शिमलाना तो 5 छे एटले 5 अंश सेल्सियस। ऊटीना आवशे अहीं 10, 11, 12, 13, 14 14 अंश सेल्सियस। अने बेंगलुरुना आवशे 20, 21, 22, बराबर। शून्यनी जमणी बाजुए जता जाइए तेम धन संख्या आवे छे अने संख्या वधती जाय छे, एटला माटे आ કોષ્ટક તમારે તમારી નોટબુકમાં દોરવાનું રહેશે। આગળ જોઈએ, આગળ અહીં છે, અહીં આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે એ આપણે શોધવાનું છે, બરાબર। તો સૌથી ગરમ સ્થળ કયું છે એ તમને ખબર હોવી જોઈએ, તો આ બે સ્થળોના તાપમાનનો તફાવત। તો સૌથી ગરમ સ્થળ એટલે કે સૌથી વધુ તાપમાન, તો સૌથી વધુ તાપમાન છે બેંગલુરુનું 22 અંશ સેલ્સિયસ, બરાબર। અને સૌથી ઠંડુ સ્થળ આવશે લાહોલ સ્પીતિ, અને એનું તાપમાન છે -8 અંશ સેલ્સિયસ, બરાબર। અહીં ઓછો ઓછો શું થશે, વત્તા, એટલે શું આવશે 22 વત્તા 8, 22 વત્તા 8 બરાબર કેટલા આવશે 30 અંશ સેલ્સિયસ। એટલે કે આ બે સ્થળોના તાપમાનનો તફાવત કેટલો આવશે 30 અંશ સેલ્સિયસ। સમજ પડે છે ને? ચાલો આગળ જોઈશું। પ્રશ્ન નંબર 2, પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદુરૂપ આપો। તમારે અહીં પૂર્ણાંકોના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું છે, તો પહેલો દાખલો આપણે જોઈશું। તો પહેલો દાખલો છે 26 × -48 + -48 × -36। તો અહીં કયો નિયમ આવશે, વિભાજનનો નિયમ આવશે, જૂથનો નિયમ આવશે, કયો નિયમ આવશે? તો આપણે અહીં લખીશું વિભાજનનો ગુણધર્મ। કયો ગુણધર્મ આવશે? વિભાજનનો ગુણધર્મ। કેમ? કારણ કે અહીં આ બંનેમાંથી -48 સરખા છે અને કોમન કાઢીશું તો અહીંયા વધશે 26, વચ્ચે નિશાની છે વત્તાની -36। ચલો -48 × (+36 + 26) શું આવશે -10, શું આવશે -10। હવે -48 × -10 તો ઓછા ઓછા શું થશે વત્તા 48 × 10 એટલે 480, જવાબ શું આવશે 480। બીજો દાખલો જોઈએ જેથી તમને વધારે સારી રીતે સમજ પડે। ચાલો બીજો દાખલો છે 8 × 53 × -125। તો અહીં કયો ગુણધર્મ આવશે? તો અહીંયા આવશે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, બરાબર। આપણે ક્રમની શું કરીશું, અદલા બદલી કરી નાખીશું 8 × -125 × 53। સમજ પડે છે ને? ચાલો હવે 8 × -125 ગુણાકાર કરો વત્તા ઓછા ઓછા, તેથી જવાબ આવશે -1000। શું જવાબ આવશે? -1000 × 53। ચલો અહીં ઓછા છે ને અહીં વત્તા છે, તો વત્તા ઓછા શું આવશે ફરીથી
ઓછા, તેથી જવાબ આવશે 53,000. શું જવાબ આવશે? 53,000. આમ તમારે સંખ્યા જોવાની અને એના પરથી તમારે નક્કી કરવાનું રહેશે કે કયો ગુણધર્મ આવશે. સમજ પડે છે ને? ચાલો આગળ જોઈશું. આગળ છે, સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. ચિત્રની પહોળાઈ 7.3×5 સેમી છે. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3×10 સેમીથી વધુ ન હોવી જોઈએ. ચિત્રને કેટલું કાપવું પડે? તો ચાલો સૌથી પહેલાં આપણે લખીશું કે ચિત્રની પહોળાઈ કેટલી છે? 7.3×5 સેમી. હવે ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ કેટલી હોવી જોઈએ? તો ફ્રેમમાં ગોઠવવા માટે ચિત્રની પહોળાઈ 7.3×10 સેમી હોવી જોઈએ. અહીં જે મિશ્ર અપૂર્ણાંકમાં છે, તમને ખબર છે આ સામા છે, મિશ્ર અપૂર્ણાંકમાં છે, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 5×7=35, 35×3=38, એટલે 38/5 સેમી. હવે 7.3×10 છે તો 10×7=70, 70×3=73, એટલે 73/10 સેમી. હવે લખાશે કે આમ ફ્રેમ કરતાં ચિત્ર થોડું વધુ પહોળું છે, બરાબર ને? તેથી ચિત્ર શું કરવું પડશે? કાપવું પડશે. ફ્રેમ કરતાં ચિત્ર પહોળું છે, તેથી ચિત્ર શું કરવું પડશે? કાપવું પડશે. તેથી લખાશે કે કાપવાની ચિત્રની પહોળાઈ 38/5 માંથી આપણે 73/10 શું કરી નાખીશું? બાદ. હવે અહીં છેદ સરખા છે? ના, નથી. એટલે શું લેવું પડશે? લસા. લસા લઈશું તો જવાબ આવશે 10. તો આના છેદમાં 5 છે, તો આને અંશ અને છેદને સાના વડે ગુણવું પડશે? 2 વડે. એટલે 38×2 ઓછા આના છેદમાં 10 છે, તો આને સાના વડે ગુણવું પડશે? 1 વડે. 73×1/10. 38×2=73 ઓછા 73/10. ચલો 76 માંથી 73 જાય તો 3, એટલે 3/10 એ આપણું શું જવાબ આવશે? જવાબ આવશે 3/10 સેમી. તેથી લખીશું કે આમ ચિત્રને વ્યવસ્થિત લગાવવા માટે 3/10 સેમી કાપવું પડશે. એટલે કે આટલા સેમી ચિત્ર શું કરવું પડશે? કાપવું પડશે. સમજ પડી ને? ચાલો આગળ જોઈશું. આગળ છે, ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. એટલે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહેવાનું છે અને પછી ઉકેલ શોધવાનું છે. તો x-1=0. તો અહીં આપણે બંને બાજુ 1 ઉમેરીશું, કારણ કે અહીંથી આપણે -1 દૂર કરવાનું છે, બરાબર? એટલે બંને બાજુએ શું ઉમેરીશું? 1. એટલે x-1=1=0. અહીંથી 1 ઉડી જશે, માટે x=1 આવશે. સમજ પડે છે ને? x=1. બીજું જોઈએ. ચાલો નીચેના સમીકરણ ઉકેલો. અહીં તમને સમીકરણ આપેલું છે 10p = 100. પીની કિંમત શોધવાની છે. તો અહીં પી જે છે, આપણે 10p/10, કારણ કે આપણે પીની કિંમત શોધવાની છે, તો અહીંથી આપણે 10 દૂર કરવું પડશે. તો બંને બાજુ 10 વડે ભાગતા સાના વડે ભાગવું પડશે? 10 વડે. તો 10p/10 = 100/10. 10 ઉડી જશે, 0 ઉડી જશે, તો p = 10 આવશે. p = 10. સમજ પડે છે ને? ચલો આવી રીતે બીજો દાખલો જોઈએ. 10p + 10 = 100. ચલો સૌથી પહેલાં આપણે અહીં બંને બાજુએથી આ +10 છે એને દૂર કરી નાખીશું. તો +10ને દૂર કરવા માટે આપણે બંને બાજુએ ઓછા લઈશું, એટલે 10p + 10 = 100 - 10. ચલો 10 અહીંથી દૂર થઈ ગયા, તો 10p = 100 - 10 = 90. હવે હજુ પણ આપણે પીની કિંમત શોધવાની છે. તો 10 પાસે જે પી છે એની કિંમત શોધવાની છે, તો 10ને શું કરવું પડશે? દૂર કરવું પડશે. તો અહીં 10 જે છે એ ગુણાકારમાં છે, તો બંને બાજુ આપણે ભાગાકાર કરીશું, એટલે 10p/10 = 90/10. અહીંથી 10 ઉડી જશે, માટે p = 9. સમજ પડે છે ને? આમ તમારે
આ બધા જ દાખલા સમજીને તમારી નોટબુકમાં ગણવાના રહેશે. જરૂરી નથી કે આ જ દાખલા પરીક્ષામાં પૂછાય, એના સિવાય બીજા પણ પૂછાઈ શકે, તમારે એની પર પ્રેક્ટિસ કરવાની રહેશે. સમજ પડી ને? થેન્ક યુ.